आजादी का अमृत महोत्सव अंतर्गत राष्ट्रीय बालिका दिवस की उजवणी निमित्ते योजायेला राज्य कक्षा समारोह में वर्च्युअल सहभागी बनीने दीकरीओ साथे संवाद करता मंत्री मनीषा वकीले जणाव्युं हतुं के तत्कालीन मुख्यमंत्री अने हालना वडाप्रधान नरेन्द्र मोदीए गुजरात में बेटी बचाओ बेटी पढ़ाओ अभियान शुरू करीने देश ने नवो राह चींध्यो हतो अने आजे देशभर में अभियान चाली रह्युं छे जे आपणा माटे गौरवरूप साबित थयुं छे। मुख्यमंत्री भूपेन्द्र पटेल मार्गदर्शन हेठ आ अभियान ने वधु वेगवान बनावीने दीकरीओना जन्म माटे जनजागृति केळवा सनिष्ठ प्रयासों राज्य सरकार करी रही छे त्यारे राज्यना नागरिको पण सहभागी बनीने सक्रिय योगदान आपे ए जरूरी छे। अभियाननो मुख्य हेतु दीकरी जन्मने प्रोत्साहन दीकरीओमां माध्यमिक शिक्षणनो प्रमाण वधे તે સુનિશ્ચિત કરવાનું તથા દીકરીઓની સુરક્ષા અને સલામતીનો છે। દીકરીઓના જન્મને પ્રોત્સાહન માટે શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત જન સમુદાયમાં જાગૃતિ ફેલાવવા રાજ્ય તથા જિલ્લા તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના પરિણામે રાજ્યમાં 2011 ની વસ્તી ગણતરી મુજબ દર 1000 દીકરાઓએ દીકરીઓની સંખ્યા 890 હતી, જે હવે વર્ષ 2019-20 માં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ વધીને 955 થયો છે, જે આપણા માટે ગૌરવરૂપ બાબત છે। આજ રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસની સૌ મારી ગુજરાતની દીકરીઓને શુભેચ્છા પાઠવું છું। આજ રોજ ગાંધીનગર ખાતે પણ મહિલા બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી કે નિરાલાજી સાથે ઉપસ્થિત બધા અધિકારીગણ ખૂબ સુંદર આજે એક ઓનલાઈન કાર્યક્રમ રહ્યો, વેબિનાર રહ્યો અને લગભગ 33 જેવી દીકરીઓ અલગ અલગ 33 જિલ્લાઓમાંથી કનેક્ટ થઈ અને પોતે કંઈક પણ પોતાના ક્ષેત્રમાં અલગ કર્યું હોય, કંઈક વિશિષ્ટ કર્યું હોય એવી દીકરીઓ સાથે આજે એક ફેસ ટુ ફેસ વાત થઈ છે આજે, અને વેબિનાર થ્રુ એમના જે પ્રશ્ન છે, એમની જે મૂંઝવણો છે એ પણ જણાવી અને એના પણ જવાબ આપવામાં આવ્યા। સાથે સાથે મને વિશેષ કચ્છ માટે કહેવું છે કે જે બાલિકા પંચાયત એમને ત્યાં ઊભી કરી છે અને ઓગસ્ટના મહિનામાં એમને એક ચૂંટણી દ્વારા સરપંચોનું નિમણૂક કરી અને 4 ગામના સરપંચ દીકરીઓ જે છે એમની સાથે પણ મારી વાત થઈ અને એક જે કામ કરે છે ગામ માટે, વિશિષ્ટ કામ કરતા હોય, બહેનો માટે કામ કરતા હોય, બહેનો એમ્પાવર્ડ બને, આત્મનિર્ભર બને, એનામાં એ દિશામાં એમની તકલીફો જે પડતી હોય એના કેવી રીતે નિવારણ લાવી શકે એના માટેના પણ વિચારના એ લોકોએ ખૂબ સારી રીતે વાત મૂકી છે। આજે મને જાણીને ખૂબ આનંદ છે કે આપણી રાજ્યની દીકરીઓ ખૂબ સારી રીતે આગળ કામ કરી રહી છે અને આવતા દિવસોમાં આપણે એમને સશક્ત અને પોષણયુક્ત આહાર કેવી રીતે પહોંચાડી શકીએ એની પણ ચર્ચા થઈ છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।